બાબરા તાલુકા પંચાયતની પ્રમુખ ઉપપ્રમુખની મુદત પૂરી થતા આજે જિલ્લા પંચાયતના પ્રમુખ જેનીબેન ઠુમ્મરની ઉપસ્થિતિમાં ચૂંટણી કરવામાં આવી હતી, જેમાં કોંગ્રેસના ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા હતા. પ્રમુખ પદે ધકુબેન વાહાણી, ઉપપ્રમુખ પદે કિશોરભાઈ દેથળિયાની વરણી કરવામાં આવી છે. આ તકે મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. અહેવાલ દીપક કનૈયા, બાબરા. સમયગાળો 2.5 વર્ષનો પૂર્ણ થયો અને ફરી નવા પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી આજે બાબરા તાલુકાને મળી. ત્યારે ગત સમયગાળામાં ભાઈ શ્રી અશ્વિનભાઈ પ્રમુખ અને ઉપપ્રમુખ બેન શ્રી રાજશ્રીબેને 2.5 વર્ષમાં બને એટલા નિષ્ઠાપૂર્ણ પ્રયત્નો કર્યા. લોકોના કામ, તાલુકાના કામ, નાના મોટા જે કોઈ પણ કામ જેવી રીતના થઈ શકતા હોય એનો સંપૂર્ણ પ્રયાસ કોંગ્રેસ પક્ષના આગેવાન તરીકે, પ્રતિનિધિ તરીકે, પક્ષના એક કાર્યકર તરીકે અને પાયાના કાર્યકર તરીકે પણ ખૂબ નિષ્ઠાપૂર્વક કામગીરી બજાવી છે. એના માટે સૌપ્રથમ તો હું બંને પ્રમુખ અને ઉપપ્રમુખને ખૂબ હૃદયપૂર્વક આપ સૌ વતી અભિનંદન વ્યક્ત કરું છું. આજથી આ તાલુકાને નવા પ્રમુખ મળ્યા છે બેન શ્રી ધકુબેન ધીરુભાઈ વાહાણી. ધીરુભાઈની કામગીરી આ તાલુકામાં ક્યાંય પણ આવીને વર્ણવાની થતી નથી, કારણ કે બહુ વર્ષો જૂના પક્ષના કાર્યકર રહ્યા છે એટલે સૌ કોઈ એમની કામગીરીથી જાણકાર છે, એમની કામગીરી કરવાની રીતથી જાણકાર છે. એટલે તમે એવો ચહેરો તાલુકાને પ્રમુખ તરીકે મળ્યો છે કે જેનાથી તમે બહુ વર્ષોથી પરિચિત છો.